गुड मॉर्निंग फ्रेंड्स, आगळना लेक्चरमां आपणे जे छे आवर्त कोष्टक जे छे एना विशेनी माहिती मेळवी हती। आवर्त कोष्टक जे छे ए कई रीते रचायेलू छे, एमां इलेक्ट्रॉनिक कन्फिग्युरेशन जे छे इलेक्ट्रॉननी रचनाना आधारे, परंतु ए परमाणीय क्रमांक जे छे एनुं आवर्तनीय विधेय छे, ए रीते आपणे गोठवी हती। तो आपणे बे पॉइंट જોયા હતા કે સમૂહ પ્રમાણે ઇલેક્ટ્રોન રચના જે છે એ કેવી છે અને આવર્ત પ્રમાણે ઇલેક્ટ્રોન રચના જે કેવી છે। તો આપણે એવી વાત કરીએ કે સમૂહ પ્રમાણેની જે ઇલેક્ટ્રોન રચના છે, તો સમૂહમાં જે છે ઉભો સમૂહ છે તો એ પ્રમાણે ઇલેક્ટ્રોન રચના, જે તે સમૂહ જે છે એની ઇલેક્ટ્રોન રચના એક જેવી જ છે, અને એ જ માટે થઈને એ બધાના ગુણધર્મો એવા છે। જેમ કે અહીં જે છે એ લિથિયમ છે તો એને શું છે NS1 એટલે કે 1s1 છે, બરાબર ને। બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના જે છે એ આપણે કહીએ છીએ NS1 જે છે એ આપણે આની જે હાઇડ્રોજનની શું છે તો કે 1s1 છે, આની 2s1 છે, 3s1 છે સોડિયમની, પોટાશિયમની તો કે 4s1 છે, રુબિડિયમની તો કે 5s1 છે। તો ટૂંકમાં NS1 જે છે તો પહેલો સમૂહ છે, તો અહીં કે એ પ્રકારની ઇલેક્ટ્રોન રચના બતાવે છે। તો એ સમૂહ પ્રમાણે ઇલેક્ટ્રોન રચના જોઈ હતી, એ જે દરેક સમૂહની જે છે એ મળતી આવે છે, બરાબર ને। એ જ રીતે આપણે આવર્તમાં ઇલેક્ટ્રોન રચના જે છે એ જોઈ હતી કે એનો આવર્ત જે છે તો આવર્તીય ઇલેક્ટ્રોન રચના કઈ રીતે રચાયેલી છે, અને એ પ્રમાણે આપણે ઇલેક્ટ્રોન રચના વિશે જોયું છે। હવે જુઓ ફરીથી આવર્ત કોષ્ટક જે છે તમારી સામે જોયું છે, બરાબર ને। હા, ગઈ આવર્ત કોષ્ટકમાં થોડીક જે ચેન્જિંગ જે છે અહીં થોડી ભૂલ થઈ ગઈ હતી કે આપણું જે છે એ લેન્થેનોઇડ શ્રેણી જે છે મેં કહી અહીં લખી દીધી એ પ્રમાણે SEGMથી લુટાશિયમ સુધીની 58 થી 71 છે, બરાબર ને। 14 તત્વો એ છે જેને શું કહે છે, તો આ જે છે એને શું કહે છે, લેન્થેનમ પછીના તત્વો હોવાના કારણે આ જે છે એને શું કહે છે, લેન્થેનોઇડ શ્રેણી। આનું નામ શું છે, લેન્થેનોઇડ શ્રેણી। અને અહીં જે છે એક્ટિનિયમ પછીના આ તત્વો છે, બરાબર ને, એટલે જે છે 90થી શરૂ થાય છે, બરાબર ને। ગઈ વખતે લખવામાં થોડું જે છે અહીંથી 103થી આપણે 113 સુધીના જે કયા હતા પ્રમાણે, પરંતુ અહીં જે છે 90થી 103 સુધી છે, બરાબર ને। તો એ ખાસ ધ્યાન રહે, થોરિયમથી કરી અને લોરેન્શિયમ સુધીના જે તત્વો છે એ તો આને શું કહેવાય છે, એક્ટિનોઇડ શ્રેણી। આ તત્વોને શું કહેવામાં આવે છે, એક્ટિનોઇડ શ્રેણી કહેવામાં આવે છે। તો આ પ્રમાણે જે છે આપણું આવર્ત કોષ્ટક જે છે અહીંથી શરૂ કરીએ તો કે 7 આવર્તમાં, એટલે કે આ જે છે એ આપણા અહીં આવર્ત પહેલો આવર્ત, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અને 7 આવર્તો છે, અને 1 થી 18 જે છે સમૂહો છે, બરાબર ને। 7 આવર્ત અને 18 સમૂહોમાં આપણું આવર્ત કોષ્ટક રચાયેલું છે। તો ફરી મેં જે આપણે ગઈ વખતે દોર્યું હતું એ દોર્યું છે, થોડું ઘણું એમાં જે ફેરફાર હતો એ અને અમુક તત્વો જે છે, બરાબર ને, અહીં જે એકાદ તત્વ લખવાનું રહી જતું હતું, તો અહીં આટલા તત્વો તો ખાસ યાદ રહી જવા જોઈએ, જે આ આપણે ભણતા જશું એમ રહી પણ જશે। મેં જેમ કહ્યું ખાસ 1 થી 30 તત્વો જે છે આટલા તો કમ્પલસરી આવડવા જોઈએ। પછી અહીં તમારે પી વિભાગ એસ વિભાગ ભણવાનો આવશે અને પી વિભાગ ભણવાનો આવશે, તો પી વિભાગ તમે ભણતા જશો તૈયાર થશે શું, એસ વિભાગ પણ તમે અહીં 11મા ભણશો તો તમને કમ્પ્લીટલી એ તૈયાર થઈ જશે, બરાબર। હા, ડી અને એફ વિભાગ એ પણ તમારે ભણવાના તો છે, પરંતુ અહીં અમુક નામ કોમ્પ્લિકેટેડ ને એ રીતે છે, તો એ જેમ ભણતા જશો એમ એ તૈયાર થઈ જશે, એટલા માટે અહીં કે મેં બધા તત્વો લખ્યા પણ નથી, બરાબર ને। તો જનરલી આ તત્વોના જે છે નામકરણ જે છે એના પરથી તમે યાદ રાખી શકશો કે કયા અંદર કયું તત્વ છે। તો હવે ખાસ જે મારે કહેવાનું હતું કે ઇલેક્ટ્રોન રચના અને તત્વોના પ્રકાર, તત્વોના પ્રકાર કઈ રીતે પાડેલા છે, તો તત્વોના પ્રકાર જે છે એ આપણે ઇલેક્ટ્રોન રચના તો આ રીતે આપણે જોઈ લીધેલી છે ધોરણ આપણે આગળનું ચેપ્ટર જે છે એની અંદર, પરંતુ તત્વોના પ્રકાર જે છે તો એમાં એ હોય છે કે જે બાહ્યતમ કક્ષામાં આપણો ઇલેક્ટ્રોન જે છે, બરાબર, બાહ્યતમ એટલે કે ટૂંકમાં છેલ્લો ઇલેક્ટ્રોન જે કક્ષામાં આવે છે એને શું કહેવાય છે, એની બાહ્યતમ કક્ષા। તો છેલ્લો ઇલેક્ટ્રોન જ્યાં ભરાય છે એ તત્વને, એ તત્વ જેમાં પણ એ માનો કે એસ કક્ષકમાં ભરાય છે, પીમાં છે કે ડીમાં છે, તો એ પ્રમાણે એના 4 પ્રકાર પાડેલા છે। તો જેમ કે આટલો જે ભાગ છે કે આ 2 સમૂહો જે છે એમાં છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં આવે છે, S1માં એ બધામાં આવે છે, નહીં કે S2માં આવે છે, તો આ વિભાગ જે છે, બરાબર ને, જેમાં સમૂહ 1 અને 2 છે, તો આને આ વિભાગ જે છે એનું નામ શું આપ્યું છે, એસ વિભાગ। આ જે છે એને શું કહ્યું છે, એસ વિભાગ। તો એસ વિભાગના તત્વો સમૂહ 1 અને 2ના જે તત્વો છે એ શું છે, એસ વિભાગના તત્વો છે, આર્યા એ, બરાબર। તો આટલેથી જે છે એ આપણો આ શું થઈ ગયો છે, એસ વિભાગ જે છે એ જોવા મળે છે, બરાબર। એ જ રીતે અહીં જે છેલ્લો ઇલેક્ટ્રોન આ વિભાગમાં આવે છે અહીંથી અહીં છે, બરાબર ને, તો અહીંથી આ જે છે 3 થી કરી, બરાબર ને, અને અહીં 12 સુધી જે છે, બરાબર ને, 3 થી 12 સુધીના જે તત્વો છે એને નામ શું આપ્યું છે, તો એ ડી વિભાગના તત્વો છે, અને કયા છે, ડી વિભાગના તત્વો, બરાબર ને। તો તત્વોના પ્રકારમાં બીજો એક આ છે, અહીંથી 13થી કરીને અને 18 સુધીના જે તત્વો છે, બરાબર ને, તો એને કયા છે, પી વિભાગના તત્વો, છેલ્લો ઇલેક્ટ્રોન જે અહીં આવે છે તો પી વિભાગના તત્વો।
અને એ જ રીતે અહીં જે છે અને અલગ મુક્ત આ સમૂહ જે છે એમના ગુણધર્મ જે એની રીતે અલગ પડે છે. તો આ તત્વો જે છે અહીંથી લેન્થેનમ પછીના અને એક્ટિનિયમ પછીની આ જે શ્રેણીના તત્વો છે 58 થી 71 અને 90 થી 103 જે છે તો આ જે છે એને શું કહે છે એફ વિભાગના તત્વો. આને કહેવામાં આવે છે એફ વિભાગના તત્વો. તો આ તત્વો એવા છે કે એમની ઇલેક્ટ્રોન રચના જોતાં એમનું જે બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન છે એ છેલ્લે એફ વિભાગમાં રહેલું છેલ્લો ઇલેક્ટ્રોન જે છે તો એ ઇલેક્ટ્રોન રચના ભરાય છે એમાંથી ને આ છે. એમની આપણે સામાન્ય ઇલેક્ટ્રોન રચના પણ જોવાની છે કે ઇલેક્ટ્રોન રચના કેવી છે, બરાબર ને? તો આપણે દરેક વિભાગ વાઇઝ ભણીએ તો એ પહેલાં જોઈએ તો અહીં જોયું એક વસ્તુ જે છે બે આની ગોઠવણીની જે આ છે આ રીતે છે મર્યાદા એ છે કે પી વિભાગના તત્વોમાં એક અપવાદ કેવો આવે છે હિલિયમનો, જેમાં છેલ્લો ઇલેક્ટ્રોન જે છે એ પી વિભાગમાં નથી એસ વિભાગમાં છે, કારણ કે એની પાસે ઇલેક્ટ્રોન જ બે છે તો 1s1 1s2. તો એસ વિભાગ હોવા છતાં એને અહીં મૂકવામાં આવ્યો છે. એનું કારણ એક જ છે કે અહીં જે છે એ જો મેન્ડેલિફે જે આપણને વાત કરી હતી કે એના ગુણધર્મો જે છે એને જોઈને ચાલે તો એ જ બાબતને અહીં આપણે અનુસર્યા છે કે અહીં ગુણધર્મો જે છે એને પણ અનુસરણ છે. તો હિલિયમ જે છે એને અહીં નહીં મૂકતા, એ આ જે છે તત્વો જેવી +2 જે છે એ આપવાની વૃત્તિ નહીં પરંતુ એ નિષ્ક્રિય રહેવાની વૃત્તિ ધરાવતો હોવાથી એને સમૂહ 18માં મૂકેલો છે, જે અપવાદ છે. બરાબર. બીજો અપવાદ શું છે આપણા આવર્ત કોષ્ટકમાં? હાઇડ્રોજન. હાઇડ્રોજન જે છે એને 1s1 એની ઇલેક્ટ્રોન રચના કેવી છે 1s1 છે, એટલે કે એની પાસે એક ઇલેક્ટ્રોન છે. તો એક ઇલેક્ટ્રોન હોવાના કારણે એની પાસે એસ કક્ષકમાં છે તો એ સમૂહ 1 જે છે એના જેવું વર્તન ધરાવે છે, એટલે એને સમૂહ 1માં રાખી શકાય છે. પરંતુ ક્યાંક ક્યાંક એ જે છે અમુક તત્વો સાથે મળીને, બરાબર ને, એ જે છે બીજા તત્વો જેમ કે આ તત્વો સાથે સંયોજાય છે અને પોતે શું કરે છે એક ઇલેક્ટ્રોન ગ્રહણ કરવાની વૃત્તિ પણ ધરાવે છે, એટલે કે 1s2 બનાવે છે. 1s2 કોણ બનાવે છે? હિલિયમ બનાવે છે. તો હિલિયમ જે છે 1s2 બનાવે છે તેમ છતાં આપણે એને અહીં મૂક્યો છે. તો બસ એવું જ કંઈક એક છે કે આવી વૃત્તિ પણ ધરાવે છે એક ઇલેક્ટ્રોન લેવાની. તો જેમ આની બાજુનો સમૂહ 17મો સમૂહ જે છે ફ્લોરિન ક્લોરિન બ્રોમિન આયોડિનવાળા એ પણ શું કરે છે એક ઇલેક્ટ્રોન જે છે એ મેળવી અને પોતે નિષ્ક્રિય જેવી રચના પ્રાપ્ત કરવા માગે છે. એથી કરીને આ જે છે એના જેવો પણ ગુણધર્મ થાય એટલે એને પહેલો સમૂહ અથવા તો 17મો સમૂહ પણ મૂકી શકાય. તો એ બંને પ્રકારનો ગુણધર્મ ધરાવતો હોવાથી એ જે છે એને નહીં આમાં કે નહીં આમાં આપણે હાલ એને અધવચ્ચે આવર્ત કોષ્ટકમાં અલગથી જે છે આ રીતે રાખેલો છે, બરાબર ને? તો આ બે અપવાદો છે. હા, હવે આપણે જે છે એ ગુણધર્મો સાથેની વાત કરતા જોઈએ તત્વોની ઇલેક્ટ્રોન રચના અને તત્વોના પ્રકાર છે. તો ઇલેક્ટ્રોન રચના પ્રમાણે ગોઠવણી તો છે, પ્રકાર જે છે તો એસ વિભાગ પી વિભાગ ડી વિભાગ ને એફ વિભાગ. હવે આપણે એક એક વિભાગ ભણીએ. તો પહેલો આપણે જોઈએ એસ વિભાગ કે એસ વિભાગ શું કહેવા માગે છે. તો એસ વિભાગના તત્વો કેવા છે? તો એસ વિભાગના તત્વો અહીંથી તમે જોઈ શકો છો, બરાબર. તો આને જે છે ક્યારેક અહીં મૂકેલું છે એનું આપણે આખું એક ચેપ્ટર છે, બરાબર. તો અહીંથી કહીએ તો હાઇડ્રોજન લિથિયમ સોડિયમ પોટાશિયમ રુબિડિયમ સીઝિયમ ને ફ્રાન્સિયમ આ તત્વો કેવા છે? તો આ તત્વો જે છે એમની બધાની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના કેવી છે? NS1 પ્રકારની છે, બરાબર ને? એટલે કે અહીં જોવા જઈએ તો આ જે છે એ 1s1 છે પરંતુ એને ફાઇનલી ત્યાં મૂક્યું નથી. તો આપણે અહીંથી જોઈએ તો 2s1 3s1 4s1 5s1 છેલ્લી ઇલેક્ટ્રોન રચના, બરાબર ને? સંપૂર્ણ ઇલેક્ટ્રોન રચના જેમ કે હું સોડિયમ છે તો સોડિયમ માટે આપણે શું છે પરમાણુ ક્રમાંક 11 તો એની ઇલેક્ટ્રોન રચના કરવી હોય તો આપણે શું કરીએ છીએ તો ભરાતી જાય તો 1s2 2s2 2p6 બરાબર 2p6 તો 10 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા. હવે જે આવે છે 3s1 છે તો 3s1 તો જુઓ છેલ્લી ઇલેક્ટ્રોન રચના S1માં છે. એ જ રીતે તમે પોટાશિયમ જે છે એના માટે કહી શકો એની અંદર જે છે કેટલા 19 તો 18 સુધીની અહીં ભરાઈ ગઈ. પછી શું આવશે તો 4s1 આવશે, બરાબર. એ જ રીતે આમાં શું આવશે 5s1 આવશે. તો આ બધા તત્વો માટે આપણે કહી શકીએ છીએ કે એમના માટેની NS1 છે, બરાબર ને? તો સમૂહ 1 માટે સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું થઈ? NS1. તમને ક્યારેક MCQ પૂછે સમૂહ 1 માટેની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું છે? NS1 છે. સમૂહ 2 માટેની શું છે? તો સમૂહ 2 માટેની શું છે? NS2 છે, બરાબર ને? સમૂહ 2ના જે તત્વો છે, બરાબર ને, એની ઇલેક્ટ્રોન રચના કેવી છે? NS2 પ્રકારની છે. જો તો બેરિલિયમ છે તો 2s2, આ જે છે મેગ્નેશિયમ તો 3s2, 4s2, 5s2, 6s2. તો ટૂંકમાં સમૂહ 1 અને 2ની ઇલેક્ટ્રોન રચના સામાન્ય ઇલેક્ટ્રોન રચના કેવી છે? NS1 અને NS2 પ્રકારની છે. એટલે આપણે અહીં જે છે NS1 એન્ડ NS2 આ બંને સમૂહ માટે આપણે લખી શકીએ છીએ. હવે કેવું છે કે આ બધા તત્વો કેવા છે? તો એમના સામાન્ય ગુણધર્મો આપણે અત્યારે જોવાના છે, બરાબર ને? તો આ જે છે તત્વો મોટાભાગે જે છે એ કેવા છે? તો બધા તત્વો જે છે જો ઘન અવસ્થામાં જોવા મળે. આવર્ત કોષ્ટકમાં મોટાભાગે લગભગ કહેવા જઈએ તો 70 થી 75% ઉપરના તત્વો ઘન અવસ્થામાં છે. બીજા વાયુ છે, બરાબર ને, જે જનરલી અહીં છે, અને એકાદ જે છે, બરાબર, જનરલી બ્રોમિન જે છે એ, બરાબર, મર્ક્યુરી પારો છે, તો આ જે છે એ લિક્વિડ સ્વરૂપે છે. બાકી બધા તત્વો જે છે એ મોટાભાગના ઘન અને અમુક વાયુ છે અને
બેક તત્વ છે એ જ પ્રવાહી છે, બરાબર ને? તો અહીં જે છે એ એસ વિભાગની સામાન્ય ઇલેક્ટ્રોન રચના જે છે એ આપણને મળી, એના પછી એના ગુણધર્મો જે છે તો બધા જે છે એ કેવા છે? તો પ્રતિક્રિયાત્મક વલણ જે છે એમનું એકબીજા સાથે તરત ભળી જવાનું વલણ વધુ ધરાવે છે, કારણ કે બાહ્યતમ કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન છે આની પાસે, આની પાસે બે છે. તો બંને ઇલેક્ટ્રોન એ જે છે શું કરે છે? મુક્ત કરી અને બીજા કોઈ સાથે સંયોજન બનાવવા તૈયાર છે. જેમ કે કે છે તો એ શું બનાવશે? કે સીએલ, બરાબર ને? એમ એને જે છે તો એને સીએલ. તો બધા તત્વો પોતાનો એક જેવો ગુણધર્મ, જેમ કે કેલ્શિયમ છે તો એ સીએ સીએલ ટુ, બરાબર ને? એની પાસે પ્લસ ટુ છે તો પોતાના બે ઇલેક્ટ્રોન છે સીએલ, બે સીએલ સાથે જોડાણ કરશે. તે બેરિયમ છે તો બીએ સીએલ ટુ. તો એક જેવા ગુણધર્મો એ શું કરે છે? ધરાવે છે. એટલે આથી જે છે એમને કહી શકાય કે તેમને એમાં મૂકવાનું કારણ શું છે કે જો આ જે છે સીએ સીએલ ટુ આ હેલાઇડ આવા બનાવે છે તો આ આવા હેલાઇડ બનાવે છે, બરાબર ને? તો પોતાનો એક ઇલેક્ટ્રોન જે છે એ મુક્ત કરી અને એ પોતે શું કરે છે? તો ઇલેક્ટ્રોન રચના જે છે એ મુક્ત કરી અને સંપૂર્ણપણે ભાગીદારી કરી અને જે ટૂંકમાં છેલ્લો નિષ્ક્રિય વાયુઓ જે છે બધા જ પ્રયત્નો બધાના કેવા હોય છે કે આપણે સંપૂર્ણ ભરાઈ જવું, સંપૂર્ણતા રાખવી. તો આટલા બધા મેળવી ના શકીએ તો એકાદ ગુમાવી દઈ અને એવી રચના પ્રાપ્ત કરીએ. તો આપણી પાસે ગુમાવવાની વૃત્તિ વધારે છે, એટલે જ આપણે આની જે છે ઇલેક્ટ્રોન રચનામાં શું કહીએ છીએ કે આને જે છે એ શું કહેવાય છે? આલ્કલી ધાતુઓ, બરાબર ને? એ પણ યાદ રાખજો. સમૂહ એક છે ને આલ્કલી ધાતુઓ અને અમને આલ્કલાઇન ધાતુઓ કહે છે. તો સમૂહ એકની સામાન્ય જે છે એ ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ કેવી છે? તો એની સંયોજકતા પ્લસ વન મળે છે. અને આ જે છે એની સમૂહ બેની કેવી છે? પ્લસ ટુ છે. તો આ બધા તત્વો પ્લસ વન અને આ જે છે પ્લસ ટુ સંયોજકતા ધરાવે છે. એટલે કે એક ઇલેક્ટ્રોન મુક્ત કરી અને આ જે છે સંયોજનો બનાવે છે, આ બે ઇલેક્ટ્રોન મુક્ત કરીને સંયોજનો બનાવે છે. તો એમની પ્રતિક્રિયાત્મકતા કેવી છે? તો ખૂબ જ સારી છે, કારણ કે ઝડપથી જે છે એ એકબીજા સાથે સંયોજાય જાય છે. એટલે મોટાભાગના તત્વો જે છે જેમ જેમ ઉપરથી સમૂહમાં ઉપરથી નીચે આવીએ એમ તો આમાં જે છે પ્રતિક્રિયાત્મકતામાં કેવો થાય છે? વધારો જોવા મળે છે. યાદ રાખજો, સમૂહ એસ વિભાગના તત્વોમાં ઉપરથી નીચે આવીએ, બરાબર ને? ઉપરથી નીચે આવીએ એમ પ્રતિક્રિયાત્મકતા કેવી છે? તો વધે છે. પ્રતિક્રિયાત્મકતા વધે છે ઉપરથી નીચે આવતા. કઈ રીતે વધે છે? ઉપરથી નીચે આવતા. સંયોજકતામાં પ્લસ વન પ્લસ ટુ, બરાબર? આ વસ્તુ યાદ રાખજો. તો પ્રતિક્રિયાત્મકતા નીચે, એટલે કે પ્રતિક્રિયાત્મકતા એટલે ઝડપથી બીજા સાથે મળી જવું. એટલે જો ઉપરથી તમે નીચે આવો તો મોટાભાગના નીચે સંયોજનો છે એ કેવા? એ સંયોજિત સ્વરૂપે મળે છે, એકદમ શુદ્ધ સ્વરૂપે મળતા નથી. એટલે કે કોઈ ઓક્સાઇડ સ્વરૂપે, જેમ કે આ જે છે પોટાશિયમ ઓક્સાઇડ, સોડિયમ ઓક્સાઇડ કે કોઈ જે છે બીજા કોઈ સાથે સંયોજન, એને સીએલ કે આ રીતે એ સંયોજિત સ્વરૂપે મળતા હોય છે. અને ઉપરથી નીચે જાઓ એમ આયનીય લક્ષણ પણ વધતું જશે, બરાબર ને? આયનીય લક્ષણ જે છે એ પણ કેવું થશે? તો વધતું જશે. એ જ રીતે નીચે જાઓ એમ ધાત્વિકતામાં વધારો થાય છે, બરાબર ને? લિથિયમ અને બેરેલિયમ જે છે, બરાબર ને, એ જે છે એ આયનીય લક્ષણ ઓછું ધરાવે છે. લિથિયમ ને બેરેલિયમ અહીં કહ્યું છે એ પ્રમાણે લક્ષણ ઓછું ધરાવે છે. બીજા જે છે એમના આયનીય લક્ષણ વધતા જાય છે. તો આપણો સમૂહ એક થઈ ગયો. હવે આ જે છે એ બધું એક્ટિવ છે. એ જ રીતે પી વિભાગના તત્વો જે છે એ પણ શું છે? સારા એક્ટિવ છે. પી વિભાગના તત્વો જે છે એમાંથી ખાસ કરીને જે છે, બરાબર ને, અહીં પણ સંયોજકતાઓ કેવી છે? તો જો આ બધા જે છે એ શું કરે? આ જે છે એ બાજુના સમૂહ જે છે તો આમાં જે એક ઉમદા વાયુ આવેલો છે, બરાબર ને, જેને શું કહ્યું છે? ઉમદા વાયુ એટલે કે નિષ્ક્રિય વાયુ. આ જે છે કેવા છે? અહીં આમની સામાન્ય ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ, પી વિભાગના તત્વો જે છે, ધારો કે તેરમો સમૂહ છે તેની શું છે? તો અહીં જો અહીં ક્રમશઃ જે છે તો એનએસ જે છે એ એની કમ્પ્લીટ ભરાતી જાય તો એનએસ ટુ એનપી સિક્સ, તો વન થી સિક્સ, બરાબર ને? આની સામાન્ય ઇલેક્ટ્રોન રચના વાત કરીએ તો કેવી છે? આ છે, બરાબર ને? સામાન્ય ઇલેક્ટ્રોન રચના બાહ્યતમ કક્ષાની, જેમ બોરોન છે તો બોરોન માટે ફાઇવ, તો એની ઇલેક્ટ્રોન રચના વન એસ ટુ, ટુ એસ ટુ, ટુ પી વન, ફાઇવ થઈ જાય ને, બે ચાર ને પાંચ, બરાબર ને? તો અહીં જુઓ ટુ એસ ટુ ટુ પી વન, તો આને શું કહી શકાય? એન એસ ટુ એન પી વન, બરાબર ને? એન એન છે, બરાબર ને? તો આ જે છે એ બતાવે છે ટુ, બરાબર. હવે એનનું સ્તર બદલાઈ શકે છે, બરાબર ને? તો અહીં જો છે એલ્યુમિનિયમ માટે વાત કરીએ તો એલ્યુમિનિયમ કેટલો છે? એલ્યુમિનિયમ કેટલા છે? તેર. તો એલ્યુમિનિયમ તેર છે, એનો મતલબ કે નિયોન દસ ભરાઈ ગયા, ચાલો, બરાબર ને? હવે આપણે આ રીતે લખી શકીએ છીએ, જેની સંપૂર્ણ ઇલેક્ટ્રોન રચના છે એને આ રીતે લખો, બરાબર ને? નિયોન જે છે એ કમ્પ્લીટલી દસ ભરાઈ ગયા છે. તો હવે બાહ્યતમ કક્ષામાં આની અંદર શું આવશે? તો એની જે છે આ કઈ કક્ષામાં છે? અહીં જે છે, બરાબર, સોરી, અહીં જે છે તો થ્રી એસ ટુ થ્રી પી વન. તો જુઓ એન એસ ટુ એન પી વન. તો તેરમા સમૂહની તમને એવું પૂછે, તેરમા સમૂહની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું છે? તો એન એસ ટુ એન પી વન, બરાબર ને? એટલે એનની જગ્યાએ ટુ થ્રી ફોર વન નહીં આવે, વન પી ક્યારેય હોતું નથી. આ વસ્તુ યાદ રાખશો, વન પી આવતું નથી, કારણ કે વન પી જે છે એ કક્ષા જ શક્ય નથી, એટલા માટે થઈને. તો અહીં જે છે એન એસ ટુ એન પી વન, તો આ બધા માટે જોઈએ
NH2 NP1 સામાન્ય રૂપે, આના માટે NH2 NP2 NH2 NP3 NH2 NP4 NH2 NP5 NH2 NP6. તો જો આના અંદર NH2 NP6 ભરાઈ ગયા, NP6 આખી ઇલેક્ટ્રોન રચના જે છે તો પીમાં 6 ઇલેક્ટ્રોન સંપૂર્ણ છે. સંપૂર્ણ હોવાના કારણે એ જે છે કોઈને આપવા પણ નથી માગતા કે કોઈ પાસે લેવા પણ નથી માગતા. એટલે એની ઇલેક્ટ્રોન રચના કેવી થઈ? તો આ જે છે કોઈને આપવા પણ નથી માગતા અથવા લેવા પણ નથી માગતા, એનો મતલબ એવો છે કે એ જે છે એ કોઈ સાથે સંયોજન બનાવતા નથી. એટલે સૌથી ઓછા પ્રતિક્રિયાત્મક 18મો સમૂહ જે છે એ યાદ રાખશો. આવર્ત કોષ્ટકમાં કેવો છે? સૌથી ઓછો પ્રતિક્રિયાત્મક, સૌથી ઓછો પ્રતિક્રિયાત્મક 18મો સમૂહ, ઓનલી વનો, આ બધાની વાત નથી કહેતો, પ્રતિક્રિયાત્મક 18મો સમૂહ જે છે એ સૌથી ઓછો પ્રતિક્રિયાત્મક છે. લગભગ એના જે છે ઝેનોન જે છે બરાબર ને, અહીં જે છે એના સંયોજનો મળે છે, આના તો એમ બી મળતા નથી બરાબર ને. તો 18મો સમૂહ જે છે સૌથી ઓછો પ્રતિક્રિયાત્મક છે. હા, એના પછીનો જે છે 17મો સમૂહ, તો 17મો સમૂહને એક જ ખપે છે જો આના જેવી રચના પ્રાપ્ત કરવા, તો એ સૌથી વધુ પ્રતિક્રિયાત્મક છે. આ પણ જેમ અહીં જે છે ને આ વધુ પ્રતિક્રિયાત્મક છે એસ વિભાગ, એમ અહીં 17મો પણ જે છે એ વધુ છે. એ જ રીતે અહીં જે છે આ બરાબર બીજો સમૂહ એમ 16મો પણ વધુ પ્રતિક્રિયાત્મક છે. એટલે 17મો સમૂહ જે છે એને કેવો કહેવામાં આવે છે? હેલોજન સમૂહ બરાબર ને. અહીં જે છે એ સામાન્ય ઇલેક્ટ્રોન રચના આપણે જે છે, હા અહીં પોઈન્ટો લખતો જાઉં છું. 17મા સમૂહને શું કહેવાય છે? હેલોજન સમૂહ કહે છે, હેલોજન સમૂહ કહે છે. જ્યારે 16મો સમૂહ છે એને શું નામ આપ્યું છે? ચાલ્કોજન બરાબર ને, ચાલ્કોજન સમૂહ. શબ્દ બોલું છું કદાચ પ્રકાશના કારણે નથી થતો. 17મો સમૂહ હેલોજન છે અને 16મો ચાલ્કોજન સમૂહ જે છે એ તરીકે ઓળખાય છે બરાબર ને. તો આ સમૂહોની ક્રિયાત્મકતા કેવી છે કે બે ઇલેક્ટ્રોન જે છે એ 16મો સમૂહ જે છે શું કરે છે? બે ઇલેક્ટ્રોન મેળવી અને એ આના જેવી રચના પ્રાપ્ત કરવા તૈયાર છે. આ જે છે બે ગુમાવીને પ્રાપ્ત રચના કરે છે. હા, આઇકન જે છે સમૂહમાં જુઓ તો આ બાજુનો જે વિભાગ છે, ટૂંકમાં તમે આવર્ત કોષ્ટકમાં ડાબીથી જમણી બાજુ બરાબર ને, અહીં સમૂહ 13 થી 18 તરફ જાઓ છો તો જેમ જેમ અહીં જાઓ છો એમ ધાત્વીય લક્ષણ જે છે ઘટે છે. 13થી તમે 18 તરફ જાઓ છો તો જો અધાતુઓનું પ્રમાણ વધારે થાય છે. આ જે વાયુરૂપ તત્વો છે, આ કયા છે? વાયુરૂપ તત્વો છે. એટલે ધાત્વીય લક્ષણમાં ઘટાડો જોવા મળે છે બરાબર ને. પણ આ એક સમૂહ એવો છે કે આની અંદર ધાતુ છે, અર્ધ ધાતુ છે અને અધાતુ પણ છે. આ એક પી વિભાગના તત્વો એવા છે કે જે એટલા માટે આપણે ભણ્યા ભણવાના પણ છીએ. તો કે અહીં જુઓ આ જે છે એની અંદર કેવા છે? બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ. તો નીચે જાઓ એમ ધાત્વીય લક્ષણ વધે, સમૂહમાં ઉપરથી નીચે જાઓ એમ, આખા આવર્ત કોષ્ટકમાં યાદ રાખો બરાબર ને, સમૂહમાં ઉપરથી નીચે જાઓ એમ ધાત્વીય લક્ષણમાં વધારો જોવા મળે છે બરાબર. ધાત્વીય લક્ષણ વધવાની સાથે આવર્ત કોષ્ટકમાં તમે ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તો ધાત્વીય લક્ષણમાં ઘટાડો જોવા મળે છે બરાબર. એ વસ્તુ યાદ રાખજો. હવે અહીં જુઓ છે કે અહીં બીજું શું જોવા મળે છે? તો કે અહીં ધાતુ છે, ધાતુ પછી જુઓ સિલિકોન કે આ જે છે અર્ધ ધાતુ, તો અહીં અર્ધ ધાતુઓ પણ જોવા મળે છે જે ક્રમશઃ સિરીઝમાં છે. જુઓ સિલિકોન અને જર્મેનિયમ 14મા સમૂહમાં, આ બંને જે છે એ સિલિકોન અને જર્મેનિયમ અર્ધ ધાતુ છે. 15મામાં તો આર્સેનિક અને એન્ટીમની જે છે બરાબર ને, એ જ રીતે ટેલેનિયમ અહીં જે છે 16માનો, ટેલેરિયમ અને પોલોનિયમ જે છે અને એસ્ટેટાઇન જે છે, તો આ અર્ધ ધાતુઓ છે. અહીંથી જે છે આ વિભાગ તમને થોડો બરાબર ને ચોકથી અલગ બતાવેલો છે જ મેં, આ રીતે જોઈ શકો છો બરાબર ને, જે પગથિયા આકાર છે બરાબર ને, જે કેવો છે અહીંથી જુઓ આમ ઉપરથી વળી પગથિયું બન્યું, ફરી ફરી પગથિયું અને અહીં જે છે એસ્ટેટાઇન. તો તમને જો બુકમાં આ રીતે આપ્યું છે આ જે છે બરાબર ને, આ સમૂહના તત્વો જે છે એમાં કયા છે? તો સિલિકોન, હું અલગ કલરથી લખું, સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની, ટેલુરિયમ, પોલોનિયમ અને એસ્ટેટાઇન. અને એસ્ટેટાઇન જો આ તત્વો કેવા છે? અર્ધ ધાતુઓ છે બરાબર ને. તો એ પણ એક પોઈન્ટ આમાં છે કે આની અંદર અર્ધ ધાતુઓ, ધાતુઓ અને અધાતુઓ બરાબર ને. તો ધાત્વીય લક્ષણ જે છે એ આમ જાઓ એમ ઘટે છે અને અર્ધ ધાતુઓ પણ આમાં સમાયેલી છે. તો એ બાબતે જોવા, તો પી વિભાગ જે છે એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના કેવી છે? NH2 NP 126 બરાબર ને, 126. આની જેમ 12 આપણે બે હતી, તો આના માટે જો સામાન્ય એક બાબત કેવી, તો NH2 NS 1 2 2 હતી બરાબર ને, 1 છે અથવા તો 2 છે. અહીં શું છે? NH2 NP 1 થી 6 બરાબર ને, 1 છે આની, 2 છે આની, 3 4 5 અને 6 છે બરાબર. તો અહીં જે છે આ સમૂહ જે છે એ કેવો છે? તો ઉમદા વાયુ જે છે
એ ધરાવે છે અને જે સંપૂર્ણ ઇલેક્ટ્રોન રચના ધરાવે છે અને બીજા તત્વો એના જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. બીજું કે આવી જાય છે બરાબર ને 16મો અને ખાસ 17મો સમૂહ જે વધુ પ્રતિક્રિયાત્મક છે, એટલે એક ઇલેક્ટ્રોન એ મેળવીને પોતે શું બનાવે છે, સંયોજનો બનાવે છે. અને આ વધુ પ્રતિક્રિયાત્મક એટલા છે કે એ પોતે એનર્જી આપીને પણ એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ જે છે ઋણ એન્થાલ્પી આપે છે, એટલે કે એ જે છે ને સંયોજન બનાવી અને ઊર્જા આપીને પણ એ ઇલેક્ટ્રોન લઈ લે છે કે તમે મારી ઊર્જા, હું લો ઊર્જા આપું પણ પરંતુ મને જે છે કક્ષા જે છે તો કક્ષકને પૂર્ણ કરવા દો. તો આ તત્વો એવા છે બરાબર ને. તો અહીં કંઈ જે છે એ તત્વોની આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી જે છે એના વિશે આપણે નેક્સ્ટ એના આવર્તી વલણમાં જોવાનું છે. તો આ છે આપણા પી વિભાગના તત્વો છે. હવે જ રીતે અહીં જે છે સમૂહ 3 થી કરીને 12 સુધીના તત્વો જે છે બરાબર ને, સમૂહ 3 થી 12 સુધીના તત્વો જે છે ડી વિભાગના તત્વો છે. હવે તમે કહેશો કે સાહેબ અહીં 1 થી 2 છે એ એસ વિભાગ છે, 13 થી 14 એ પી છે અને 3 થી 12 એ ડી છે, તો એફ ક્યાં ગયો બરાબર ને. તો એફને જે છે એ કઈ રીતે અલગ મૂકેલો છે આપણે જોઈશું બરાબર ને. તો અહીં જોયો સમૂહ જે છે 3 થી કરી અને 12 સુધીના તત્વો કેવા છે, તો એ ડી વિભાગના તત્વો છે. તો ડી વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું છે એ પણ જોઈ લઈએ, જેમ બધાની જોઈ છે એમ. તો આની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું આવશે, તો અહીં જો અહીં જે છે ને એ જે છેલ્લી જે કક્ષા છે બરાબર ને, તો આમાં જે છેલ્લી ભરાય એની પહેલાં એની આગળની જે છે એ 3D કક્ષક જે છે, જેમ કે આ શ્રેણી માટે વાત કરીએ તો આની 3D શ્રેણી ભરાય છે. ફોરેસ્ટ જે છે એ ભરાયા પછી 3D ઇલેક્ટ્રોન આવે છે, તો આમાં ફોરેસ્ટ 2 કમ્પ્લીટ થઈ જાય છે અને પછી 3D1 આપણે જો આની ઇલેક્ટ્રોન રચનાઓ જોઈ હતી, જેમ કે સ્કેન્ડિયમ છે બરાબર ને, એની ઇલેક્ટ્રોન રચના આર્ગોન 18 બરાબર ને, 18 સુધી એ ભરાઈ ગયા. પછી શું આવે છે, ફોરેસ્ટ 2 આવે છે, પછી શું આવે છે, ફોરેસ્ટ 2 આવે છે અને પછી 3D1 આવે છે બરાબર ને. આર્ગોન 18 સુધી ભરાઈ ગયા, પછી 19, તો ફોરેસ્ટ 1, ફોરેસ્ટ 2, તો ફોરેસ્ટ 2 કમ્પ્લીટ, 3D1 બરાબર ને. એ જ રીતે અહીં 3D2, 3D3, 3D4, 3D5 પણ નહીં, અહીં અપવાદ છે ખબર છે, અહીં 3D5 હતું. ફોરેસ્ટ 1, 3D5 કોના માટે, ક્રોમિયમ માટે બરાબર ને, આ જે છે સમજાયું હતું. એ જ રીતે કોપર જે છે ત્યાં પણ થોડો અપવાદ આવે છે. તો આ બાબત શું બતાવે છે કે અહીં જે છે થોડી અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચનાઓ છે ખરી. એટલે અહીં આપણે સામાન્ય ઇલેક્ટ્રોન રચના જોવાની વાત કરવી હોય ડી વિભાગના તત્વોની, તો સામાન્ય ઇલેક્ટ્રોન રચના કેવી છે એ લખવું હોય તો અહીં લખી શકીએ કે અહીં જે છે એની ઇલેક્ટ્રોન રચના N-1 ડી 1 થી 10 બરાબર ને, ક્યાં સુધી જશે, ટોટલ 10 ઇલેક્ટ્રોન ભરાશે બરાબર, 1 થી 10 અને NS 1 થી 2 આ બંનેમાં ક્યારેક આમ તો 2 જ છે, NS2 છે મોટાભાગે, પણ જેમ ક્રોમિયમ આવ્યું તો ફેરફર આવ્યો, એ કોપર આવ્યું તો ફેરફર આવ્યો. અહીં પણ નીચેના તત્વો છે એમ સેમ, જે અર્ધપૂર્ણ ઇલેક્ટ્રોન રચના અને પૂર્ણ ઇલેક્ટ્રોન રચનાની આગળના તત્વો છે બરાબર ને, આ અર્ધપૂર્ણ ઇલેક્ટ્રોન રચના 3D5, 3D10 તો એની આગળના તત્વો પણ અર્ધપૂર્ણ ઇલેક્ટ્રોન રચના અથવા સંપૂર્ણ ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. વચ્ચે વચ્ચે બીજા પણ તત્વો એવા છે કે અહીં કને થોડા અપવાદરૂપ આપે છે, તો આપણે 3D, 4D, 5D શ્રેણી જે છે એ ધોરણ 12માં ડી વિભાગના તત્વો આખું સંપૂર્ણ ભણવાનું તમે ત્યાં ભણશો. પરંતુ અહીં યાદ રાખજો આની સામાન્ય ઇલેક્ટ્રોન રચના તો આ છે, એને N-1 ડી 1 થી 10, NS 1 થી 2 બરાબર, આ સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે. આ તત્વો જે છે કેવા છે, તો આ તત્વો જે છે એસ વિભાગના તત્વો છે એ, અને અહીંથી 13 અને 14 એટલે કે પી વિભાગના તત્વો છે એ, એમની વચ્ચેના તત્વો છે. એટલે આ તત્વો જે છે એ બંનેની સાથે સંયોજનો બનાવવામાં, ઉદ્દીપક તરીકે કામ કરવામાં બધામાં ઉપયોગી છે. એટલે આવા તત્વોને શું કહે છે, સંક્રાંતિ તત્વો કહે છે. આ જે છે એ શું કહે છે, સંક્રાંતિ તત્વો, ડી વિભાગના તત્વોને સંક્રાંતિ તત્વો પણ કહે છે બરાબર ને. હા, આ તત્વો જે છે એ રંગ માટે પણ જવાબદાર છે. આપણને જે તત્વો રંગીન જે દેખાય છે, તો જો આયરન છે, કોબાલ્ટ છે બરાબર, ક્રોમિયમ છે, તો આ બધા જે છે રંગ જે છે અલગ અલગ હોય છે એ આ તત્વોને આભારી છે. આપણે ફટાકડા ફોડીએ છીએ ત્યારે જોતા હશો કે રંગ જે છે અલગ અલગ રંગબેરંગી થાય છે, તો એમાં કયા તત્વોને આભારી છે, આ તત્વો જે છે એ. હા, એમની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન જે છે એ 1 થી 10 જે છે એમાં ભરાતા હોય છે, એટલે ઇલેક્ટ્રોન જે છે અયુગ્મિત રહેવાનું પણ વલણ ધરાવે છે. એટલે યુગ્મીકરણ અહીંથી જે છે ઝડપથી થતું નથી, ઘણા ખરા તત્વો જે છે અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે, જેના કારણે એ અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. અને અનુચુંબકીય ગુણ છે, અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, એટલે એનામાં રંગ હોવાની સંભાવનાઓ વધી જાય છે. યુગ્મીકરણ હોય તો એ રંગવિહીન જ હોય બરાબર ને. તો યુગ્મીકરણ જે છે એની બદલે આ જે છે એ શું બતાવે છે, અયુગ્મિત ઇલેક્ટ્રોન આમાં વધુ જોવા મળે છે. તો આ આપણી 3D શ્રેણીના તત્વો છે બરાબર, જેમાં આપણે 3D જે છે અને લખી શકીએ. એ જ રીતે અહીં 4D શ્રેણી છે, જો ઇટ્રિયમથી કેડમિયમ સુધીના આ તત્વો કયા છે, આ જે તત્વો છે ઇટ્રિયમ ત્યાંથી કેડમિયમ સુધીના તત્વો છે. એ જ રીતે અહીં જે છે લેન્થેનમથી મર્ક્યુરી સુધીના તત્વો, પરંતુ લેન્થેનમ પછીનું જે તત્વો છે તો અહીં કહે બધે બધા સળંગ નહીં, વચ્ચેનો ભાગ જે છે લેન્થેનમ જે છે આનો નંબર કયો છે, 57 નંબર, લેન્થેનમ પરમાણુ ક્રમાંક 57. તો એના પછી વચ્ચેના જે છે 58 થી કરીને 71 જે છે બરાબર ને, એને અલગ કાઢી મૂક્યા, એનો ગુણધર્મ અલગ હતો. કેમ, એની અંદર ઇલેક્ટ્રોન જે છે એ
ડીમાં ભરાતો હતો, પરંતુ ડી જે છે એ તો અંશ હતો ભરાતી, પરંતુ એનો ઇલેક્ટ્રોન ફોર એફમાં ભરાતો હતો. આનો ઇલેક્ટ્રોન જે છે ફોર એફમાં ભરાતો હતો, એટલે માટે જે જાણે અલગથી મૂક્યા છે, બરાબર ને. એ જે આઈકન જે છે એ એક્ટિનિયમ પછીના જે તત્વો છે, બરાબર ને. એક્ટિનિયમ 89 પરમાણુ ક્રમ, પછી 89 થી 90 91 એ રીતે નહીં, 89 પછીના 90 થી કરીને 103 સુધીના જે તત્વો છે, બરાબર ને, એમાં ઇલેક્ટ્રોન જે છે ફોર એફમાં ભરાતો હતો. તો આને કયા એફ વિભાગના તત્વો કયા છે, એટલે માટે. એટલે જો મેં કહ્યું કે આને અલગ બતાવવાના છે, તો ત્રીજો સમૂહ એનાથી પછી ચોથો જે છે એ, પરંતુ આને એ સમૂહમાં નહીં ગણતા, અલગથી બે શ્રેણીઓ આપી, જેને લેન્થેનમ પછીની લેન્થેનોઇડ શ્રેણી અને એક્ટિનમ પછીના એક્ટિનોઇડ શ્રેણી તરીકે અલગ આપેલા છે, જે 14 તત્વો છે, બરાબર ને. તો ડી વિભાગ જે છે, બરાબર ને, એની અંદર અહીં જે છે એ લેન્થેનમ, પણ એની પછીના આ તત્વો અહીં ફરીથી અહીંથી જે છે એ મર્ક્યુરી સુધીના તત્વો, એ જ રીતે એક્ટિનિયમ એનીથી અહીં 104 જે તત્વો છે, જનરલી રુથરફોર્ડિયમ છે, બરાબર ને, જે ગઈ વખતે કહ્યું હતું અહીં ભૂલથી લખી નાખ્યું હતું આપણે, બરાબર ને. તો જે આપણી બાય મિસ્ટેક હતી, બરાબર. તો અહીં જે છે 104 જે છે આ તત્વો જે છે, બરાબર ને. તો આ તત્વો જે છે એ પ્રકારના ગુણધર્મ ધરાવે છે. અહીં જે છે એ 92 પછીના જે તત્વો છે જેને અનયુરેનિયમ તત્વો કહે છે, બરાબર ને. 89 જે છે એકથી ચાર 104 જે શરૂ થાય, તો આ બધા કેવા છે એ કૃત્રિમ રીતે પ્રયોગશાળાઓમાં પ્રયોગો કરી અને મેળવવામાં આવેલા છે. એટલે આ તત્વો જો એના નામ જે છે એટલા બધા એમ પણ મેં લખ્યા નથી. તો આ તત્વો જે છે કેવા છે, તો એમને જે છે કૃત્રિમ રીતે પ્રયોગો કરીને મેળવવા છે, જે આપણને બહુ થોડા પ્રમાણમાં મિલીગ્રામ અમુક તો માઇક્રોગ્રામમાં મળ્યા છે, બરાબર ને, જે બહુ અને એના અર્ધાયુષ સમય પણ ખૂબ જ ઓછા છે, એટલે કે માત્ર નજીવ સમય માટે જ મળ્યા હોય અને ફરી એ જે છે એ ડિસ્ટ્રોય થઈ ગયા હોય. તો એવા તત્વો શોધાયા છે, પરંતુ એ જે છે એ અત્યારે 118 શોધાઈ ગયા છે, બરાબર ને. તમારે બુકમાં ચારેક તત્વોનું નામ નથી, પણ એ પણ શોધાઈ ગયેલા છે જ અત્યાર સુધી તો, બરાબર. તો આ એ રીતે આપણને તત્વો જે છે એની વિશેની માહિતી છે, બરાબર. અહીં જે છે ઝીંક, કેડમિયમ, મર્ક્યુરી આપણને કહ્યું છે, બરાબર, બરાબર. અને કેલિફોર્નિયમ જે છે, તો અહીં ઝીંક, કેડમિયમ અને મર્ક્યુરી જે છે એ ડી વિભાગમાં આવે છે, તેમ છતાં જે છે એ સંક્રાંતિ તત્વો જેવા ગુણધર્મ ધરાવતું નથી, બરાબર ને. આની ઇલેક્ટ્રોન રચના સંપૂર્ણ થઈ જાય છે, જેમ કે આજે છે એની 3D10 અને 4D10 અને 5D10, તો આ ઇલેક્ટ્રોન રચના સંપૂર્ણ ભરાય. અને એ જે છે એનો ગુણધર્મ જે છે એ સંક્રાંતિ તત્વો જેવો નથી, એટલે આજે છે એને અહીં મૂક્યા હોવા છતાં એ જે છે સંક્રાંતિ તત્વો તરીકે ઓળખાતા નથી. આ બાબત પણ યાદ રાખશો, બરાબર ને. કેડમિયમ, ઝીંક અને મર્ક્યુરી જે છે એ સંક્રાંતિ તત્વોમાં આવતા નથી, એમાં મૂક્યા હોવા છતાં, બરાબર ને. છે 3D વિભાગના તત્વો, બરાબર ને. હા, તો આ આપણો થઈ ગયો ડી વિભાગ જે છે. ડી વિભાગ જે છે અનુચુંબકીય રંગવાળા પદાર્થો છે, આ બંને જે છે એમના વચ્ચે એક સેતુનું કામ કરે છે, બરાબર ને. આ સમૂહ જે છે એસ વિભાગના તત્વો અને 13 અને 14 સમૂહ છે, તેની વચ્ચે સેતુનું કામ કરે છે. તો આ છે આપણો સંક્રાંતિ તત્વો. હવે આપણે લાસ્ટ જોઈ લે તો એફ વિભાગના તત્વો, બરાબર ને. તો એફ વિભાગના તત્વો મેં જેમ કહ્યું એમ આ જે છે એ આપણે અહીંથી અહીં મળેલા છે, બરાબર ને. એટલે કે લેન્થેનમ પછીના અહીં જે છે સીઝિયમથી લ્યુટાશિયમ સુધીના 58 થી 71 અને એક્ટિનમ પછીના થોરિયમથી લોરેન્શિયમ સુધીના તત્વો જે છે એ એફ વિભાગના તત્વો છે. એફ વિભાગ જે છે એની સામાન્ય ઇલેક્ટ્રોન રચનાની આપણે વાત કરવી હોય તો આ જે છે એક શું છે, તો આમાં એક ઇલેક્ટ્રોન જે છે એ, બરાબર ને, N-2, બરાબર ને. આપણે જો એક્ઝેક્ટલી ડી માટે વાત કરીએ તો N-2 F-1-14 1 થી 14 સુધી, બરાબર ને. આપણે SPDF જોયેલું છે, બરાબર ને, 0-1-2-3. તો આને આપણે S કયો છે, P કયો છે, D કયો છે અને F કયો છે, બરાબર ને. SPDF, બરાબર. તો S જે છે એની આપણે 2L+1 મૂલ્ય આપણને કેટલું મળેલું છે, 1 મળેલું છે 2L+1 આધારે. 1 આનું કેટલું મળેલું છે, 2L+1 આધારે 3 મળેલું છે. આનું કેટલું મળેલું છે, 5 મળેલું છે. અને 2L+1 આધારે Fનું મૂલ્ય કેટલું મળે છે, 7 મળે છે. તો એક કક્ષક છે એમાં કેટલા ઇલેક્ટ્રોન આવે, 2 આવે. તો આની અંદર કેટલા તત્વો ટોટલ જે છે, તો આની અંદર 2 વિભાગ છે, એટલા માટે થઈને જુઓ 2 સમૂહો છે. આની અંદર 3 2 6, તો જુઓ આમાં ટોટલ 6 સમૂહ છે, બરાબર ને. આ જે છે એમાં 10 છે, તો જુઓ 3 થી 12 સુધીના. અને આમાં 14 છે, બરાબર ને. તો 14 સમૂહોમાં નહીં મૂકતા, એને અલગ મૂક્યા છે. અને આ રીતે 14 તત્વો હજી કહે ને, મેં 14 તત્વો આમાં હશે અને 14 તત્વો આમાં હશે. એટલે લેન્થિનેટ શ્રેણી 14 તત્વોની છે અને એક્ટિનેટ શ્રેણી પણ 14 તત્વોની આવેલી છે, બરાબર. તો એને આંતર સંક્રાંતિ તત્વો છે. તો એમાં જો ઇલેક્ટ્રોન ક્યાં N-2 F-1-14 સુધી હોઈ શકે છે. એમાં જે છે ડીમાં પણ ક્યારેક ઇલેક્ટ્રોન જોવા મળે છે, એટલે N-1 D જે છે એમાં 0-1, બરાબર ને. ક્યારેક એકાદ ઇલેક્ટ્રોન કોઈક તત્વમાં જોવા મળેલા છે, રેર, બરાબર ને. અને NS-1-2, બરાબર ને. NSમાં પણ જે છે એ ઇલેક્ટ્રોન આ રીતે જોવા મળેલો છે. તો આની જે છે બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના આ છે. તો જુઓ એસ વિભાગની ઇલેક્ટ્રોન રચના આ છે, બરાબર ને. પી વિભાગના તત્વો એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના આ રહી.
ડી વિભાગના તત્વો ઇલેક્ટ્રોન રચના આ રહી અને એફ વિભાગના તત્વો બરાબર ને આ જે છે. તો આ તત્વો જે છે એને જે માને સંક્રાંતિ તત્વો કીધા એમ માને આંતર સંક્રાંતિ તત્વો પણ કહે છે બરાબર ને. આને શું કહે છે? આંતર સંક્રાંતિ તત્વો. એફ વિભાગના તત્વોને યાદ રાખશો, આંતર સંક્રાંતિ તત્વો કહે છે બરાબર. તો આ સામાન્ય માહિતી હતી. આવર્ત કોષ્ટક તમને અહીં સુધી આઈડિયા આવી જવો પડે કે કયું તત્વ કઈ બાજુ છે, કયા વિભાગનું છે, કેમ છે. આની સમજ ખૂબ જ જરૂરી છે, કારણ કે આવર્ત કોષ્ટકમાં હવે આના આધારે તમારે જે છે એ આપણે નેક્સ્ટ આપણું લેક્ચર જોઈશું આવર્તી વલણ જે છે. તો હવે આ જે છે એમાં ક્રમશઃ આયનીય ત્રિજ્યા કેવી હોય, પરમાણીય ત્રિજ્યા, ધાત્વિકતામાં વધે, મેં જેમ કહ્યું અહીંથી આમ જાઓ તો તાત્વિકતા વધે છે બરાબર ને, તો અહીં સોરી તાત્વિકતા ઘટે છે, ઉપરથી નીચે આમ તાત્વિકતા વધે છે. અધાતુનું વલણ જે છે આ બાજુ વધે છે, જો અહીં જો અધાતુઓ છે બરાબર ને, તો અહીં જે છે એ ધાતુઓ છે. તો આ બાબત શું બતાવે છે? આવર્ત કોષ્ટકની આપણી પ્રકારો જે એમાં તો એસ વિભાગ, પી વિભાગ, ડી વિભાગ ને એફ વિભાગના તત્વો, આ એની સમજ હતી બરાબર. હવે તમને આમાં એક પોઈન્ટ બુકમાં એ પણ આપ્યું છે કે ધાતુ, અધાતુ અને ઉપધાતુ, એટલે કે અહીં જે છે એ આપણા આવર્ત કોષ્ટકમાં મોટા ભાગે જે છે ધાતુઓ જોવા મળે છે. આ ડી વિભાગ આખો ધાતુનો છે, આ પણ ધાતુ છે બરાબર ને, આ પણ ધાતુઓ છે, તો અહીં પણ આ બધી ધાતુઓ જ છે, તો મોટાભાગનો આ ધાતુઓ છે. આટલી જે છે અહીંથી આ અધાતુઓ છે બરાબર ને, અને અહીં જે છે એ ઉપધાતુઓ, એટલે કે બંનેનું વલણ ધરાવતું હોય. તો ધાતુઓ અને અધાતુઓ, ઉપધાતુઓ વિશે તમે ધોરણ 10માં પણ ભણી ચૂક્યા છો, અને આપણે 9થી કરી અને લગભગ પ્રાઇમરીમાં પણ ભણતા આવ્યા છીએ કે ધાતુઓ જે છે તણાવ ટીપાપણાવનો ગુણધર્મ ધરાવે છે, એને જે છે એ તમે એની વહનતા જે છે બરાબર ને, તે વિદ્યુતનું સુવાહક છે, એના ગલનબિંદુ ઉત્કલનબિંદુ કેવા છે તો ઊંચા છે બરાબર ને, તો એ કહી શકો છો એમ. આ જે છે અધાતુઓ છે એમાં પણ એના નીચા હોય છે, તો ઉપધાતુઓ જે છે એના મધ્યવર્તી જે છે બરાબર ને, જેની અંદર જેમ કે આપણે કહીએ છીએ કે અપવાદરૂપ જેમ કે કાર્બન જે છે એ અધાતુ છે, પરંતુ એનું અપવાદ શું? ગ્રેફાઇટ. ગ્રેફાઇટમાં વિદ્યુતનું વહન થાય છે, તો એ સુવાહક છે. એમ આપણે અમુક અપવાદો છે બરાબર ને, એમાં અધાતુઓ છે, અર્ધધાતુઓ સોરી, જે સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની, પોલોનિયમ ને એસ્ટેટાઇન જે છે, આ કેવી છે? અર્ધધાતુઓ, એટલે કે ઉપધાતુઓ, જેને વચગાળાની કહી શકાય છે બરાબર. તો ધાતુ, અધાતુ અને ઉપધાતુઓના આધારે આપણે અહીં પણ સમજી શકીએ છીએ કે આવર્ત કોષ્ટકમાં બધા તત્વો કયા છે. તત્વો જે છે એ એટલા માટે સમજવાના કે આ બધા જ એલિમેન્ટ્સ જે છે એના જ આધારે આપણે પૃથ્વી પરના કોઈને કોઈ સંયોજનો કંઈ ને કઈ રીતે બનેલા છે, આ તત્વોનો ઉપયોગ કરીએ છીએ. હા, અહીં યુરેનિયમ જેમ કે 92 છે બરાબર ને, 92 જે છે યુરેનિયમ 92 જે છે, એના પછીના જે તત્વો છે 90 થોરિયમ, પછી 91 અને 92 જે છે, તો એના પછીના તત્વોને અનયુરેનિયમ તત્વો કહે છે, જેને રેડિયો એક્ટિવ શ્રેણી જે છે બરાબર ને, તો ન્યુક્લિયર વિખંડન જે છે એનાથી એ તત્વો મેળવેલા છે, જે કૃત્રિમ રીતે મેળવેલા છે. બીજા આપણને પ્રાપ્ય છે, તો પ્રાપ્ય છે તો આ જે તત્વો છે એમાંથી જ આપણી સમગ્ર સૃષ્ટિ જે છે એની અંદર કંઈ ને કંઈ સંયોજનો બની અને આપણને છે. તો આટલા તત્વોમાંથી જ બધું બનેલું છે, જુઓ આખા બ્રહ્માંડમાં જે જોવામાં આવે છે તો આ તત્વોને અનુલક્ષીને જોવામાં આવે છે. તો આવર્ત કોષ્ટક કેમિસ્ટ્રી આપણે જો ભણતા હોઈએ તો આપણા માટે સમજવું ખૂબ જ જરૂરી છે, એટલા માટે થઈને અહીં તમને પૂરેપૂરો આવર્ત કોષ્ટક અને ઇલેક્ટ્રોન રચના વિશે તમને સમજ આપી દીધી છે. નેક્સ્ટ લેક્ચરમાં હવે આપણે આવર્તી ગુણધર્મો છે એના વિશેની વાત કરશું. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ તમે પ્રોબ્લેમ હોય તો તમે સ્કૂલમાં આવી અને મળી શકો છો, અને સમજ માટે કંઈ પણ તમારે સમજવું હોય તો તમે મેસેજ પણ કરી અને માહિતી મેળવી શકો છો. તો તૈયારી કરો, બેસ્ટ, થેન્ક યુ.